નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ગઈકાલે કેરળ માટે બે મોટા અકસ્માતની ઘટનાઓ આવી હતી વધુ વરસાદના કારણે જમીન ઘસી જવાનો મામલો હોય કે પછી એક વિમાનનો દુર્ઘટના મામલો હોય આ વિમાન દુર્ઘટનામાં પાયલોટ સહિત અઢાર લોકોના મૃત્યુ પણ થયા છે અને ખૂબ જ દુઃખદ સમાચાર છે દેશના વડાપ્રધાનથી લઈને સીએમ સુધીના લોકોએ આ વસ્તુમાં શોક વ્યક્ત કર્યો છે સમગ્ર દેશમાં એક ચર્ચા શરૂ થઈ ગઈ છે આ ઘટનાને લઈને ત્યારે આપણી સાથે ભાવિકા છે અને ભાવિકા પાયલોટ છે પાયલોટની તમામ વસ્તુ તે સમજી શકે છે ને આપણે તેમનાથી જ સમજવાનો પ્રયાસ કરીએ કે ગઈકાલની જે આ ઘટના છે તે ઘટનામાં શું થયું હશે પાયલોટ શું વિચારી રહ્યા હશે અને આ જે અકસ્માત છે તે કેવા સંજોગોમાં થઈ શક્યો હશે કેમ કે બ્લેક બોક્સ મળી ગયું છે સમગ્ર ઘટના તો તેમાંથી જ બહાર આવશે પરંતુ આપણે એક ચર્ચા છે કે આ એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ સેવન થ્રી સેવન એટ વિમાન જે એ લોકો દુબઈથી કાલિકટ એટલે કે કોઝિકોડ એરપોર્ટ પર ઉતરાણ કરવાની ટ્રાય કરી હતી તો આ વંદે ભારત મિશન અંતર્ગત રિપેટ્રીએશન ફ્લાઇટ એટલે કે ત્યાંથી જે પણ ભારતીયો ફસાયા હોય એમને પાછા લઈ આવવા માટેની હતી જેમાં લગભગ એકસો નેવુંથી વધારે પેસેન્જર્સ અને ક્રૂ એવી રીતે લોકો હતા તો ઘટના એવી બની છે કે જ્યારે એ લોકો કેલિકટ એરપોર્ટ પર લેન્ડ કરવા આવ્યા ત્યારે વેધર બહુ જ ખરાબ હતું ખૂબ વરસાદ પડતો તો તો એ લોકો એકવાર આવીને ગોરાઉન્ડ કરી ગયા એટલે કે ફરીથી થોડા ઉપર ચડી ગયા અને પાછું જ્યારે બીજી વાર લેન્ડ કરવાની ટ્રાય કરી હતી ત્યારે ઘટના એવી થઈ છે કે રનવેથી પણ વિમાન આગળ નીકળી ગયું અને એ લોકો રનવે પર રોકી ન શક્યા અને જે કેલિકટ એરપોર્ટ છે એ એક પ્રકારનો ટેબલ ટોપ રનવે છે એટલે એના પછી તરત એક ખાઈ હતી તો એ ખાઈમાં ત્રીસથી પાંત્રીસ ફીટ વિમાન સીધું નીચે ઉતરી ગયું જેમાં આપે જેમ કહ્યું એમ ખૂબ જ દુઃખદ અઢાર લોકોના મૃત્યુ થયા છે અને જે પ્રમાણે જાણકારી છે એ પ્રમાણે એમના જે કેપ્ટન અને કો પાયલટ બંનેના મૃત્યુ થયા છે ભવિકા જે રીતે કાલથી જ આ ચર્ચા ચાલી રહી છે કે ટેબલ ટોપ રનવે આ શું હોય છે એટલે અમારા જે દર્શકો છે ભારતમાં ત્રણ ટેબલ ટોપ રનવે છે એક મેંગ્લોર લેંગપુઈ અને કાલિકટ કાલિકટ એ ઇન્ટરનેશનલ એરફિલ્ડ છે બહુ જ ત્યાં પેસેન્જરની આવાગમન ખૂબ વધારે છે તો જે કાલિકટનો રનવે છે એવો બનાવેલો છે કે જે ફ્લેટ એક સરફેસ હોય એની ઉપર એક થોડી ઊંચાઈવાળો વિસ્તાર બનાવી એના પર રનવે બનાવેલો છે તો રનવેની ચારે બાજુ ઉપર ત્રીસ થી પાંત્રીસ ફીટ ઊંડી ખીણ છે એટલે આ થોડું ક્રિટિકલ એરફિલ્ડ છે કે ત્યાં ઉતરવા માટે પાયલટ ને સ્પેશિયલ ટ્રેનિંગની જરૂર પડે છે અને જે લોકોને સ્પેશિયલ ટ્રેનિંગ હોય એવા લોકો જ અહીંયા લેન્ડિંગ કરતા હોય છે અને ખૂબ ધ્યાન રાખવું પડે છે કે રનવેના વિસ્તારમાંથી જે લોકો ટેક ઓફ અને લેન્ડિંગ કરે અને આગા પાછા ના થઈ જાય ભવિકા જે રીતે કીધું કે ખૂબ જ અનુભવી પાયલોટ હોય છે અને આમાં પણ ખૂબ જ અનુભવી હતા ઇન્ડિયન એરફોર્સના નિવૃત્ત જે પાયલોટ હતા તે હતા બીક જેમ મેં કહ્યું એમ કે એક તો આ ખૂબ જ વરસાદ હતો વેધર બહુ ખરાબ હતું જે પ્રમાણે આપણને સમાચાર મળી રહ્યા છે કે રનવેની બંને તરફ એક તો વરસાદી વાદળ હતા ખૂબ વેધર ખરાબ હતું ને આવા વેધરમાં જનરલી જે વિઝિબિલિટી એટલે તમને ઉપરથી રનવે દેખાય એ બહુ જ ઓછું થઈ જાય છે તમને જલ્દી રનવે દેખાતો નથી પણ વિમાનોમાં બહુ સારા એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાગેલા હોય છે કે તમને કંઈ પણ ના દેખાય તો પણ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી તમે લેન્ડ કરી શકો છો તો જેમ પાઇલટે એકવાર ગોરાઉન્ડ કરી લીધું એટલે એ મુજબ એમને કંઈક તો તકલીફ નડી જ હશે કે જેથી એ પહેલીવાર લેન્ડ ના કરી શક્યા અથવા એમણે નિર્ણય લીધો કે હું લેન્ડ ના કરું અને પછી બીજી વાર ટ્રાય કરી તો જેમ આપણે કીધું કે બ્લેક બોક્સ મળી ગયું છે એટલે વધુ ખ્યાલ આપણને બાદમાં જ આવશે જ્યારે એ બધું એનાલિસિસ થશે પણ એવું કહી શકાય કે એમને કંઈક તકલીફ નડી હશે કે આઈ ડોન્ટ નો કંઈક સ્પેક્યુલેશન એવા બી આવી રહ્યા છે કે કદાચ લેન્ડિંગ ગિયર ના ખુલ્યું હોય અથવા રનવે વરસાદને કારણે ખૂબ સ્લીપરી થઈ ગયો હોય એવું કંઈક પણ થયું હશે જેને કારણે કારણ કે આ રનવે છે ને ખાસો લાંબો છે નવ હજાર ફીટથી પણ લાંબો છે તો જે બોઈંગ સેવન થ્રી સેવન છે એ મિડલ સાઇઝનો એરક્રાફ્ટ છે અને આ રનવે પણ મોટા સાઇઝના એટલે કે ટ્રિપલ સેવન જેવા વિમાન પણ ઉતરી શકે તો એની માટે આ રનવે કાફી લાંબો હતો પણ આઈ ડોન્ટ નો શું એમાં એવું થયું હશે કે એને કારણે એ રનવે થી પણ આગળ નીકળી ગયું અને ફેન્સ તોડીને પણ નીચે જતું રહ્યું વિમાન તો વધુ તો બાદમાં જ ખબર પડશે પણ જે થયું છે એ ખૂબ દુઃખદ છે ભવિકા એક ચર્ચા એ પણ શરૂ થઈ ગઈ છે કે શું મુસાફરોની સંખ્યા વધારે હતી એકચ્યુઅલી આ જે વિમાનો છે એમની લગભગ એકસો એસીથી વધુની કેપેસિટી હોય છે અને ક્યારેય પણ સીટ કરતાં વધારે મુસાફરો સિવિલ એવિએશનમાં એ લોકો લઈ નથી જતા હાલાકી આ પ્લેનમાં એવું કહેવામાં આવે છે કે દસ ઇન્ફન્ટ એટલે કે ખૂબ જ નાના બાળકો હતા તો ઇન્ફન્ટ્સ માટે સીટની જરૂર ના પડે અને જે પ્રમાણે કેપેસિટી વન નાઇન્ટી પ્લસ પેસેન્જર્સ એ મુજબ પેસેન્જર્સ લોડ તો બરાબર જ હતો એટલે એવું કંઈ લાગી નથી રહ્યું કારણ કે એવું રૂલ્સ જે પ્રમાણે છે બધા સિવિલ એવિએશનમાં એ પ્રમાણે તમે સીટથી વધુ કેપેસિટી ક્યારેય કેરી નથી કરી શકતા ભવિકા એક વસ્તુની ચર્ચા હું ખાલી કરવા માંગુ છું કે જ્યારે વિમાનમાં આટલા બધા લોકો બેઠા હોય ને જ્યારે વિમાન ઉડતું હોય એક વખત તમે જેમ કીધું કે એને લેન્ડ કરવાની કોશિશ કરીને પાછા ઉડી ગયા તો એ એવું હોઈ શકે કે યાત્રીઓમાં પણ એક પેનિક વાતાવરણ થઈ જાય ને એવામાં જે પાયલોટ હોય એને પણ પ્રેશર હોય એવું કંઈક ઘટનાઓ બની હશે જનરલી એવું હોય છે કે આગળ કોકપીટમાં શું ચાલતું હોય ને પેસેન્જર્સને જલ્દી ખ્યાલ નથી આવતો કેપ્ટન અથવા ક્રૂ એમને અનાઉન્સમેન્ટ કરીને જાણ કરે અને જે અનુભવી પ્રવાસીઓ હોય છે એ લોકોને ખબર હોય છે કે આવું ઘણી વાર થતું હોય છે કે કોઈક કારણોસર રનવે બ્લોક હોય તો તમે ગો રાઉન્ડ કરી જાઓ તો એમાં બહુ પેનિક થવાની જરૂર નથી અથવા નહીં થયું હોય પ્લસ પેસેન્જર્સમાં શું ચાલી રહ્યું છે એ કોકપિટમાં પાઇલટને પણ જાણ નથી થતી અન્ટિલ એનલેસ એમને ક્રૂ જાણ કરે તો પાઇલટ જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે કેપ્ટન સાઠે ખૂબ જ અનુભવી હતા ઇન્ડિયન એરફોર્સથી હતા એમને રાષ્ટ્રપતિનો એક મેડલ પણ એનાયત થયો હતો અને બીજા જે અખિલેશ કુમાર કરીને હતા કો પાયલટ તો આ લોકો બધા અનુભવી હતા અને મને એવું નથી લાગતું કે જે પ્રમાણે ટ્રેનિંગ આપવામાં આવે છે એ મુજબ એ લોકોને કોઈ પણ આવી રીતે પેનિક થયું હોય કારણ કે આવા આવી ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે ખરાબ વેધર અથવા કંઈ પણ તો પાયલટ જનરલી એના માટે ટ્રેન હોય છે મેંગ્લોરની જો આપણે વાત કરીએ તમે જેમ કીધું મેંગ્લોરમાં પણ આવી એક ઘટના આજથી દસ વર્ષ પહેલા બની હતી ને તો બહુ દુર્ભાગ્યપૂર્ણ હતા કે બધા જ યાત્રીઓ લગભગ મૃત્યુ પામ્યા હતા તો આ ઘટના બાદ તો મેંગ્લોરને બંધ કરી દેવામાં આવ્યું હતું આ જે ઘટના છે એમાં એક નવું જોવા મળ્યું કે પ્લેન બે ભાગોમાં વેચાય તો આ કેવી રીતે થયું હશે અને આનાથી કેટલો બચાવ થયો છે તો જેમ આપણે જાણીએ છીએ કે દસ વર્ષ પહેલા મેંગ્લોરમાં પણ આવો ક્રેશ થયો હતો જેમાં મેંગ્લોર પણ ટેબલ ટોપ રનવે છે તો મેંગ્લોરમાં પણ આવી રીતે પ્લેન ટેબલ ટોપ ઉપરથી નીચે ખાઈમાં પડી ગયું હતું એર ઇન્ડિયા એક્સપ્રેસનું જ પ્લેન હતું અને એમાં એવું થયું હતું કે પ્લેનમાં આગ પણ લાગી હતી તો એને કારણે લગભગ મોટા ભાગના બધા જ મૃત્યુ પામ્યા હતા માત્ર ખૂબ ઓછા જૂજ પ્રવાસીઓનો બચાવ થઈ શક્યો હતો અને જે આ ગઈકાલની કાલિકટની આપણે ઘટના જોઈએ તો પ્લેન રનવેથી બિલકુલ સીધું નીચે પડ્યું છે નોઝથી ખૂબ જ આગળના ભાગમાં એટલે બિલકુલ જ્યાં ગેલીનો ભાગ હોય અથવા પહેલી બે ત્રણ પેસેન્જરની સીટની રો હોય ત્યાંથી તૂટ્યું છે અને દુઃખદ વાત એ છે કે આગળથી તૂટવાને કારણે અથવા એકદમ નોઝ ડાઈવ પડવાને કારણે પાઇલટ્સનો બચાવ નથી થઈ શક્યો પણ સારી વાત એ કહેવાય કે તુરંત જ ઘટના બાદ નેવું સેકન્ડમાં એમના જે ક્રૂ છે એમણે તુરંત જ ઇવેક્યુએશન કરાવી દીધું એટલે મોટાભાગના પેસેન્જર્સ બહાર નીકળી ગયા ઘણી જ મોટી જાનહાનિ થતાં બચી ગઈ ખૂબ જ જૂજ સંખ્યામાં લોકોને તકલીફ થઈ અથવા એ લોકો મૃત્યુ પામ્યા અને સૌથી સારી વાત એવી કહેવાય કે આગ નથી લાગી વિમાનમાં કારણ કે જે ફ્યુલ ટેન્ક હોય અથવા

તો બ્લેક બોક્સ એક એવી રેકોર્ડિંગ ડિવાઇસ છે જેમાં છેલ્લા પચીસ કલાકમાં વિમાનમાં જે કંઈ થયું હોય વિમાન ચાલુ થયું બંધ થયું કેટલા હાઈટ પર હતું એના દરેક જે આપણે કહીએ કે દરેક એના પેરામીટર્સ હતા એ બધા કઈ જગ્યાએ હતા એટલે ટૂંકમાં કાચો ચીઠ્ઠો આખી એની ફ્લાઇટનો અથવા એનાઉન્સમેન્ટ શું થઈ પાઇલટે નીચે ટ્રાફિક કંટ્રોલ સાથે શું વાત કરી એક દરેક એની હાઈટ એના એના એન્જિનના પેરામીટર્સ એ બધું જ એમાં રેકોર્ડ થાય છે તો જે બ્લેક બોક્સ હોય એ ટેલ પ્લેન પાસે હોય જનરલી અને એ જે બ્લેક બોક્સ હોય એની અંદર આ દરેક વસ્તુ રેકોર્ડ થયેલી હોય એટલે જ્યારે પ્લેનનું બેક બોક્સ મળે તો એમાંથી એ જે કંઈ દુર્ઘટના થઈ એ સમયે પેરામીટર્સ કેવા હતા એના પરથી એનાલિસિસ કરીને એકચ્યુઅલી દુર્ઘટના સેને કારણે થઈ અથવા કોની શું કંઈ એમાં ભૂલ હતી અથવા જે કંઈ હતું એ એમાંથી જાણી શકાય છે એટલે એટલા માટે કોઈ પણ દુર્ઘટના વખતે પ્લેનનું બોક્સ બહુ જ મહત્ત્વ ધરાવે છે ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે તમે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા ભાવિકા પોતે પાયલોટ છે અને પાયલોટ હોવાના નાતે તેમને આ ઘટનામાં અંદાજો જરૂર લગાયો હશે કે શું થયું હશે ચોક્કસ માહિતી તો બ્લેક બોક્સ અને જે તપાસ એજન્સીઓ છે તેના તપાસ બાદ જ બહાર આવશે આ ઘટના બાદ પીએમઓ દ્વારા અને સીએમઓ દ્વારા તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે કરી દેવામાં આવી હતી દિલ્હીથી પણ બે ફ્લાઇટ ત્યાં મોકલવામાં આવી હતી રાહત કામગીરી માટે ગૃહપ્રધાને પણ એનડીઆરએફને તાત્કાલિક મોકલી દેવામાં આવ્યો હતો અને તમામ દેશવાસીઓએ આ ઘડીમાં જે મૃતકો છે તેમના માટે શોક વ્યક્ત કર્યો હતો અને જે ઈજાગ્રસ્તો છે તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી